નંબર ટુ મોત તમારા પરિવારને ઢીલો ઢપ કરી દે છે છપ્પનની છાતીના ઘરમાં પણ કોકનું મૃત્યુ થાય ને ઢીલો પડી જાય છે અમદાવાદમાં હમણાં જ એક બાવીસ વર્ષના છોકરાનું મૃત્યુ થયું પુણા દસ વાગે નાસ્તો કરીને બાઇક પર નીકળ્યો પંદર જ મિનિટ થઈ અને અચાનક ટ્રક સાથે એનું બાઇક અથડાયું હવામાં ફંગોળ આવ્યો બાઇક દૂર પોતે પંદર ફૂટ દૂર અને દૂર ગયા પછી જયારે પડ્યો અન્નનળીમાં રહેલો નાસ્તો શ્વાસનળીમાં ચાલ્યો ગયો પંદર મિનિટમાં છોકરો તરફડી તરફડીને મૃત્યુ પામી ગયો એના પરિવારના સ્વજનો મારી પાસે આવ્યા થોડાક મારા પરિચિત હતા નાના નાના છોકરા છોકરીઓ બધાને લઈને આવ્યા મને કે મારા સાહેબ આ લોકોને સમજાવો એમણે કહી દીધું બાવીસ વર્ષના મારા ભાઈને ભગવાન ઉઠાવી ગયા અમે આઠ આટલા વર્ષોથી પૂજા કરીએ અમે રાત્રિભોજનના ત્યાગ કરીએ અમારો ધર્મ કેમ અમને આડે ન આવ્યો આજથી દેરાસર બાંધ પર્યુષણ આવે અમે નથી જવાના અમે પ્રતિક્રમણ નહીં કરીએ પૂજા નહીં કરીએ મેં એમનો બધો જ રોષ કીધું કે ઠલવી દો એકવાર ઠલવી દો પછી મેં શાંતિથી કીધું પેલા મને જવાબ આપો બાવીસ વર્ષ સુધી તમારા ભાઈએ તમને બધામાં કંપની આપી એના માટે ક્યારે ભગવાનને તમે થેન્ક યુ આપ્યા ખરા ભગવાનને ધન્યવાદ નહીં આપવાનું અને કોઈ તકલીફ આવે ત્યારે ભગવાનને ફરિયાદ કરવાની મને કે મારા સાહેબ આપણે ત્યાં કંઈ પણ સારું થાય તો કહેશું કે ભગવાને કરાવ્યું અને ખોટું થાય તો કે કરમ કેસે ઇટ ઇઝ હિન્દુસ્તાનની પરંપરા આ હિન્દુસ્તાન દેશની આ ભારતની આગવી પરંપરા છે કંઈક પણ સારું થાય એનો જસ પ્રભુને દેવને ગુરુને વડીલોને મા બાપોને કેમ મને અહંકાર ન આવી જાય માટે અમારા મા બાપના કૃપાથી થયું છે અમારા દેવ અને ગુરુના આશીર્વાદથી થયું છે આપણે તો પરંપરા ખોટું થાય મારા કરમ ના ઉદય હું ફેલ મેં બરાબર નતું લખ્યું હું પાસ થઉં મારી મમ્મીએ મારી પાછળ જબરજસ્ત મહેનત કરી હતી મારી સાથે રાતો રાત જાગતી હતી આ હિન્દુસ્તાનની આગવી પરંપરા કઈ પણ સારું થાય જસ હંમેશા બીજાને આપો ખોટું થાય એ ભાર તમારા માથે લઈ લો બહુ પ્રેમ થી બહુ શાંતિથી એ દીકરા દીકરીઓને સમજાવ્યું ત્યારે માંડ શાંત થયા દસ દિવસ પહેલા પાછા આવ્યા મને કહ્યું હજી સેકન્ડ ટાઈમ અમારે આવવું છે મે આવજો મારું આ સંમેલન પતી જાય પછી આવજો પાછા હું તમને પ્રેમથી બેસાડીશ રોગવા આંસુ પાડ્યાસ મોત માં આસુ પાડ્યાસ બીજે ક્યાં આંસુ પાડ્યાસ બોલો તમારા પેમેન્ટ જ્યારે કરોડોમાં સલવાયા છે ને ત્યારે પણ તમે આંસુ પાડ્યા છે આંસુ નહીં તમે આપઘાત કરવા પણ તૈયાર છો ગામના રૂપિયા લઈને તમે આંધળા સાહસ કરો છો અને ઉઠી જાવ ત્યારે ગામના રૂપિયા આપવાની તો વાત બાજુ પર રહી હવે હું જીવી શકું એમ નથી કરો આપઘાત મને સાંતાક્રુઝમાં મલાડો એક છોકરો મળવા આવ્યો એક કરોડ ને એસી લાખ રૂપિયાનું આ છોકરાએ સાહસ કરી નાખ્યું દેવું થઈ ગયું ઉઠી ગયો એનો બાપ સિત્તેર વર્ષનો મલાડ થી મુંબઈની એને પાછી નોકરી શરૂ કરી જે વીસ પચીસ હજાર મળે મારા દીકરાને કામે લાગુ જે ઉંમરમાં રિટાયર થઈને ભગવાનનું નામ લેવાનું એ ઉંમરે બાપ એને સપોર્ટ આપવા માટે નોકરી શરૂ કરી આ છોકરો મને કે વાસ્કેફ નાખો અહીંથી સીધો આપઘાત કરવા જાઉં છું મેં એને કીધું એક મિનિટ ઉભો રહી જા આપઘાત કરવા તો તું કદાચ છૂટી જઈશ તારી માં તારો બાપ તારી પત્ની તારો દીકરો એમને શું ગુના કર્યા છે તમારા લેણદારો એમને છોડવાના નથી આ તારી પલાયન વૃત્તિ કે ઘરે જા મા બાપને ભેગા કર પરિવારને ભેગો કર શાંતિથી વાત કર અને કંઈક રસ્તો કાર હું ત્યાંથી કૃષ્ટિ વિહાર કરી બીજું ચોમાસું સુરતમાં આવ્યો એ છોકરો મને સુરતમાં મળ્યો મારા સાહેબ તમે જો ના પાછો વાળ્યો હોત આજે આખા કુટુંબ ના બેદાર ફરી ગયા હોત હોતર બીતર શું થયું બસ રસ્તો મળી ગયો મુંબઈની લાઈફ સ્ટાઈલ છોડી દીધી ઘર વેચી દીધું જે આવ્યા એ લેણદારોને આપી દીધા સુરતમાં કતાર ગામની અંદર એક નાનકડું ઘર લઈ લીધું ફરી પાછી નવેસરથી જિંદગી શરૂ કરી છે ધંધામાં તમે આંસુ પાડ્યા છે મોત માં આંસુ પાડ્યા રોગમાં આંસુ પાડ્યા છે હજી તમને કહું આ બધા વેદનાના ના છે આ કોઈ સંવેદનાના આંસુ નથી તમે ક્યારેક કોકની પ્રગતિ જોયા પછી પણ આંસુ પાડ્યા છે સાચું બોલો બે જણા ધંધામાં એક સાથે શરૂઆત કરી હોય તમારા કરતા બાજુવાળો આગળ નીકળી જાય ભલે આંખમાંથી આંસુ ન પડે એ જુદી છે અંદરમાં કંઈ ઘસરકો લાગે છે લાગે કે ન લાગે